आप जो रहा सो स्पार्क टुडे न्यूज। बीएनडी एनर्जी प्राइवेट लिमिटेड कंपनी द्वारा बनावेला ऑटोमेटिक व्हीकल फिटनेस टेस्टिंग स्टेशन नु लोकार्पण थयुं छे। बीएनडी एनर्जी प्राइवेट लिमिटेड कंपनी द्वारा ज बनावेला ऑटोमेटिक व्हीकल फिटनेस टेस्टिंग स्टेशन जीएफएस एफसी थी ज धुमाड़ चौकड़ी वच्चे भारत पेट्रोलियम नी बाजू में एटले के छाणी बाईपास रोड वडोदरा खाते ज लोकार्पण करवामां आव्युं। त्यारे माननीय वडाप्रधान अने भारत सरकार ना मार्ग अने परिवहन मंत्रालय द्वारा ज ऑटोमेटेड फिटनेस मैनेजमेंट सीस्टम અને સ્ક્રેપની નીતિથી જાહેરાત કરવામાં આવી છે। આ નીતિ હેઠળ એક વર્ષ પહેલાં જ ગુજરાત રાજ્ય સરકારે દેશમાં સૌપ્રથમ પીપીપી ધોરણે જ ઓટોમેટિક ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલીસ બનાવીને જ ફિટનેસ સ્ટેશન તેમજ સ્ક્રેપ યાર્ડને પ્રાથમિક મંજૂરી આપી હતી, જેને અનુલક્ષીને જ ગુજરાતની બીએનડી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી ભારતના પ્રથમ 6 સ્ટેશનની મંજૂરી મળેલ હોય। ત્યારે જ ભારત સરકારે ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલીસીની જાહેરાત કર્યા પછી વડોદરામાં ઓટોમેટિક વ્હીકલ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ થયું છે। આ ફિટનેસ સેન્ટરની અંદર ટોટલ 38 પ્રકારના ટેસ્ટ થાય છે। એમાં વિઝ્યુઅલી ટેસ્ટ બી છે અને મેકેનિકલ યાંત્રિક રીતે ટેસ્ટ થશે બીજા। અને ફીના ધોરણો છે સરકારે નિયુક્ત કરેલા છે, બે લાઇટ મોટર વ્હીકલ, લાઇટ કોમર્શિયલ વ્હીકલો હોય તો એના અને રિક્ષા, ઓટો અને કાર તો એના 600 રૂપિયા છે, મીડિયમ ગુડ્સ વ્હીકલના છે 800 રૂપિયા છે અને હેવી ગુડ્સના 1200 રૂપિયા છે। કયા કયા પ્રકારના વ્હીકલો ટેસ્ટ થશે? અહીંયા રિક્ષાથી માંડીને તમામ હેવી વ્હીકલો સુધી અને ઈ વ્હીકલો બી બધા ટેસ્ટ થશે। બસીસ છે, ઈ વ્હીકલમાં અત્યારે આવી ગઈ છે તો એ બધી થશે। સમગ્ર ટેસ્ટિંગ ઓનલાઈન રહેશે અને વડોદરા સિવાય કેટલા સેન્ટરો છે? સમગ્ર ટેસ્ટિંગ ટોટલ ઓટોમેટેડ છે અને ટોટલ ઓનલાઈન છે। વડોદરા સિવાય આજે અમારું આ 7મું સ્ટેશન છે। સુરત, બારડોલી, નવસારી, સુરત, હજીરા સુરતમાં, બીજું ભરૂચ છે, આ બરોડા છે, મહેસાણા છે, વલસાડ છે, પછી અમરેલી છે, મુંદ્રા છે, આ બધા સ્ટેશનો કાર્યરત છે। 6-6 મહિના થઈ ગયા સ્ટેશનો તો દિવાળી હજી 2-2 સ્ટેશનો અમે આપીએ છીએ, એટલે ટોટલ દિવાળી સુધીમાં અમારા 10 સ્ટેશનો બની જશે અને 2024માં અમે ટોટલ 20 સ્ટેશનો પૂર્ણ કરી દઈશું અહીંયા। ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા કેવી રહેશે? ટેસ્ટિંગ માટેની ટોટલ પ્રક્રિયા ઓનલાઈન છે। અમારા કમ્પાઉન્ડની અંદર જ વ્હીકલ આવે પછી થશે, જે પાર્ટી દાખલા તરીકે કસ્ટમર કોઈ બી હોય એ ઓનલાઈન સરકારના પોર્ટલ ઉપર બુકિંગ કરીને આવે અને રસીદ લઈને આવવાનું છે, પછી અમારી એ ટોટલ પ્રક્રિયાઓ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચાલુ થાય છે। ફી ધોરણ પણ ઓનલાઈન છે? બધું જ ઓનલાઈન છે, ફી બી પાર્ટીએ સરકારના પોર્ટલ ઉપર જ પે કરીને આવવાનું છે, અહીંયા કોઈ જાતનો વ્યવહાર રોકડ કે ઓનલાઈન કરવાનો નથી। દિવસ દરમિયાન એક શિફ્ટની અંદર અમારા આ સેન્ટરની કેપેસિટી 120-150 સુધી આપણે કરી શકાય। કેટલા શું ટાઈમિંગ છે? સવારે 9 થી સાંજના 6। અહીં લોકલના જ વ્હીકલો આવશે કે અન્ય રાજ્યના પણ? નહીં, લોકલ તો આવશે જ, પણ આ સેન્ટર ભારત સરકાર જે પોલિસી બનાવી છે ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ, એની અંદર આખા ભારતના કોઈ બી સ્ટેટના વ્હીકલો ફિટનેસ કરી શકાય છે અને ગમે ત્યાંથી ગમે તે ગમે સ્ટેટના વ્હીકલો આવી શકે છે। જો ગાડી અનફિટનેસ થાય તો એના માટે શું? અનફિટનેસ થાય તો આપણે એને બીજો ટેસ્ટ સરકારે નક્કી કરેલો છે, જે ટેસ્ટમાં ફેલ થયો એ ટેસ્ટ એને રિપેર કરાવીને પાછો મેન્ટેન કરીને અહીંયા ટેસ્ટમાં આવવાનું છે બીજી 30 દિવસની અંદર, અને એ ટેસ્ટમાં ફેલ થાય પાછો બીજા ટેસ્ટમાં તો એને ક્રેપમાં જવાનું છે। ઘણી બધી લાઇટો એપ્રુવલ નથી તો એ લાઇટ અહીંયા ટેસ્ટમાં ફેલ થશે અને ફેલ થાય જ છે। ભાવેશ દેસાઈ, બીએનડી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ મેનેજિંગ ડાયરેક્ટર।